ભાવનગર મહાનગરપાલિકામાં 2023-24ની છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં ભાવનગરના લાખો કરદાતા પર વધારાનો કરનો બોજ નાખવામાં આવ્યો હતો. જો કે ભાવનગરપાલિકાનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2024-25 માટે મિલકતવેરાના કાર્પેટેરિયા કર પદ્ધતિના બેઝિક દરો રિવાઇઝ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને 8.33% વધારો કરદાતાઓ પર નાખવામાં આવ્યો છે. રહેણાંક મિલકતમાં હાલની દર રૂપિયા 12 પ્રતિ ચોરસ મીટર છે, જે વધારીને રૂપિયા 16 પ્રતિ ચોરસ મીટર કરવાની દરખાસ્ત હતી, પરંતુ હાલ રૂપિયા 13 પ્રતિ ચોરસ મીટર તેમજ કોમર્શિયલ મિલકતમાં હાલની દર રૂપિયા 24 પ્રતિ ચોરસ મીટર છે, જે વધારીને રૂપિયા 32 પ્રતિ ચોરસ મીટર કરવા દરખાસ્ત હતી, પરંતુ 26 ચોરસ મીટર કરવામાં આવી છે. જેને લઈને 2.30 લાખ રહેણાંકીય મિલકતો પૈકી 1 લાખ મિલકતોમાંના મિનિમમ ટેક્સ આવે છે, જે પૈકી બેઝિક દરમાં ફેરફાર બાદ પણ મિનિમમ ટેક્સવાળી મિલકતો પૈકી 95,000 મિલકતોના એટલે કે 95% મિલકતોના ટેક્સમાં કોઈ ફેરફાર નહીં થાય, જ્યારે કોમર્શિયલ બાંધકામમાં 1,000 મિલકતોની સામે 5.38 કરોડ રૂપિયાની ડિમાન્ડમાં વધારો થશે. આમ કુલ 2.92 લાખ મિલકતોની સામે કુલ રૂપિયા 7.58 કરોડની વાર્ષિક ડિમાન્ડમાં વધારો થશે. જો કે રિકવરીની દ્રષ્ટિએ કોર્પોરેશનની તિજોરીમાં વર્ષે 5 કરોડ વધુ આવશે. આ મુદ્દે વિરોધ પક્ષે સામાન્ય સભામાં વધારાના કરને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમ છતાં શાસક પક્ષોની બહુમતીને લઈને કરમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, જ્યારે વિરોધ પક્ષે શાસક પક્ષ ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રાજ્યભરમાં ભાવનગર જિલ્લામાં ભાવનગર મહાનગરપાલિકાનો સૌથી વધારે કરો ઉઘરાવવામાં આવતો હોય છે, ત્યારે તેની સામે પ્રજાને જે સુખ સુવિધા આપવી જોઈએ તેની અંદર કોઈપણ જાતનો ફેરફાર થતો નથી. શહેરની જનતા સૌથી વધારે ટેક્સ ભરવા છતાં અનેક પાયાની સુવિધાની ઝંઝૂમી રહી છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આવનારા સમયમાં આ કરો વધારાને લઈને ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે. અમે તો અમારા નગરસેવકો તો ખૂબ વિરોધ કર્યો, કારણ કે આખી પરિસ્થિતિ ભાવનગરના ભૌગોલિક પરિસ્થિતિ અમે જાણીએ છીએ. લોકોનું પરિવાર માંડમાંડ પોતાનું પરિવાર ચલાવી શકે, એક તો ભણતર મોંઘું થયું છે અને એમાં ઘર વેરો, અને ખાસ કરીને હું આપને કહું આખા ગુજરાતમાં વધારે વધારે હાઉસ ટેક્સ હોય તો ભાવનગરનો છે. આજે પરિસ્થિતિ એવી કે ભાવનગરના લોકો સુરત, અમદાવાદ અને બરોડા તરફ પ્રસ્થાન કરી રહ્યા છે, સ્થળાંતર કરીએ. શા માટે? ભાવનગરનું કોઈ ડેવલપમેન્ટ, રિંગ રોડની બહુ મોટી વાતો કરે છે, અડધો કર્યો અડધો બાકી, મતલબ ભાવનગરનું ડેવલપમેન્ટ નથી. અને ખાસ કરીને અત્યારે દરેક પરિવાર પોતાનું ઘરનું મકાન હોય ભાવનગરમાં, છતાં એને એવું લાગે છે કે હું ભાડે રહેતો હોઉં એવો અહેસાસ થાય છે. એનું કારણ મસ્ત મોટો ઘરવેરો છે. અમે વિરોધ કરવાના છીએ, જ્યાં સુધી પાછો ન ખેંચાય ત્યાં સુધી અમે કોંગ્રેસ પક્ષ આંદોલન પણ કરશે. નાણાકીય વર્ષ 2024-25 માટે જે કાર્પેટેરિયા કર પદ્ધતિના જે બેઝિક દરો છે તેમાં આગામી વર્ષથી જે રહેણાંકીય મિલકતમાં 12 રૂપિયા છે તેના 13 રૂપિયા કરવા માટે, અને જે બિનરહેણાંકીય મિલકતોમાં 24 રૂપિયા જે હાલ પ્રતિ ચોરસ મીટર અમલી દર છે તેમાં 26 રૂપિયા કરવા માટેની મંજૂરી ગઈકાલે સક્ષમ સત્તા દ્વારા આપવામાં આવેલી છે, જે વધારો આગામી નાણાકીય વર્ષથી લાગુ થવાપાત્ર જશે. આ ખાસ ઉલ્લેખ કરવાપાત્ર અત્યારે એ બાબત છે કે આજે હાલમાં અમલી દરો 12 અને 24ના છે તે 2017-18થી અમલી છે, અને મહાનગરપાલિકા દ્વારા આ ટેક્સ સ્લેબમાં વધારો છેલ્લે 2016-17માં કરવામાં આવેલો હતો. લગભગ 8 વર્ષ બાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ બેઝિક દરોમાં વધારો કરવામાં આવનાર છે, અને આ વધારો પણ ખૂબ જ સામાન્ય અને ખૂબ જ ન્યૂનતમ અસર આપે તેવો રહેશે. કારણ કે આ જે વધારો છે તેનાથી જે રહેણાંકની જે 2,30,000 જેટલી મિલકતો છે ભાવનગરમાં, તેમાંથી જે 1 લાખ મિલકતો હાલ ન્યૂનતમ વેરાની કેટેગરીમાં આવે છે તે 1 લાખ મિલકતોમાં પણ આ વધારો થયા બાદ લગભગ 95,000 મિલકતો યથાવત ન્યૂનતમ વેરામાં જ રહેવા જનાર છે આગામી વર્ષે. એટલે આ મિલકતોને કોઈ અસર થાય એમ નથી, જ્યારે બાકીની મિલકતો જે રહેણાંકની છે તે મિલકતોમાં લગભગ 1%થી લઈ અને 7% સુધીનો વધારો થવા જનાર છે, જે ખૂબ જ ઓછી માત્રામાં આ વધારો કહી શકાય. અને સાથે સાથે જે રહેણાંકની મિલકતો છે તેમાં પણ જે 62,000 કુલ મિલકતોમાંથી 19,000 મિલકતો હાલ ન્યૂનતમ દરમાં આવેલી છે, આ 19,000 મિલકતોમાં પણ આગામી વર્ષે આ વધારો કરવા છતાં એમાંથી લગભગ 17,000 જેટલી મિલકતો કે ન્યૂનતમ વેરામાં રહેશે, એટલે લગભગ એ પૈકીની પણ 90% મિલકતોમાં એનો કોઈ અસર થવાની નથી, જ્યારે બાકીની કોમર્શિયલ મિલકતોમાં પણ એ 1-2%થી લઈ અને 7-8% વચ્ચેનો વધારો થવા જનાર છે, જે ખૂબ જ ઓછી અસર આપે અને ખૂબ જ ઓછો બોજો આપે તેમ થશે.